આજુબાજુવાળાને કહું છું કે તમે પણ કોશિશ કરો, દારૂ નાબૂદ થશે. તમે તમારા ગામની અંદર દારૂ બંધ કરાવી દો. હા, એટલે ઇંગ્લિશ દારૂ નું જે વેચાણ થતું હતું એ અમે પોતે અમારી પર એક્શન પણ લેવાય, પણ એ કાયદા કેવી રીતે બંધ કરાવ્યું જરા જરા જણાવજો, પબ્લિકને ખબર પડે. શું છે સર, ખબર પડી ગઈ કે હવે કોઈ માણસ સ્કોપ નથી, સાચી વાત છે. અત્યારે મારી ઉંમર 32 વર્ષની છે સર, બરાબર છે, પણ આખા ગોમે નજર અમારી પર હોય છે કે ભાઈ કે ચલો અમારે સાહેબ એવો પ્રશ્ન છે કે બનાસ ડેરી ની અંદર અમારો વધારો છે ને, એ મને ધોલેરા બેંક માં ખાતો હોય, બરાબર, એટલે વધારો નોખતો નથી, બીજે બધે જમા અમારા નહીં નોખતો છે. શું કે છે નાખવાનું? અમારી મરજી કે અમારે એકાઉન્ટ ક્યાં રાખવું, એટલે સંભળાય છે, બોલો બોલો. એ તો એવું બનાસ બેંક માં ખાતું ખોલવાનું હોય સાહેબ, એને કે એવું એવું કોઈ કાયદો છે, એવો જીઆર છે કે બનાસ બેંક માં નાખીએ તો જ વધારો નાખીએ, એવો કોઈ કાયદો છે? માફો ને, લેખિત લેખિત માં માફો ને સાહેબ જી, પણ એનો ફોન કરે એના માટે શું કરવાનું? ફરિયાદ આપો, તમારી જિલ્લા રહીશો ને ફરિયાદ આપો. હા તો સારું સાહેબ, તો ફરિયાદ ને પાસે નંબર આવે ને સાહેબ ફોન કરો ને. તમારો બનાસકાંઠા જિલ્લા ની અંદર પાલનપુર માં જિલ્લા રજિસ્ટર ની ઓફિસ આવી છે, ત્યાં પહોંચી જાઓ. સાહેબ આપને ફોન કરો. ઓકે, ધન્યવાદ. લેખિત ફરિયાદ કરો કે અમારા ટૂંક સમય ની અંદર હું તમને આપના માધ્યમથી આ વિડીયો ના માધ્યમથી કહું છું કે આણંદ જિલ્લા ની અંદર પણ રાશન કાર્ડ વિભાગના ગોટાળા ખોલવાનો છું. જેટલા બી આણંદ જિલ્લાના જે રેશન કાર્ડ વિભાગના અધિકારીઓ છે, સસ્તાનાની દુકાનવાળાઓ છે, લખી રાખજો મહીપતસી, ટૂંક સમયની અંદર આણંદ જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર કોઈ પણ દુકાને ગમે ત્યારે આવવાના છે, લખી રાખજો. પહેલા મારા ફોન મે આવજો તમે. ચોક્કસ, 100%.